જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.3 છે એના સોલ્યુશનનો પાર્ટ વન જોવાનો છે, જે અંદર પહેલો ટોપિક આપણે થિયરી બેઝ સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ છે એ ટોપિક જોવાનો છે. એના પછી એ ઢાળ આધારિત એક્ઝામ્પલ જોવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વિપી લોહાર, બીસાણાભાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.3 છે એના સોલ્યુશનનો પાર્ટ વન. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આના આધારિત પ્રાઇડ ટેસ્ટ આપેલો છે એ આપવાનું ભૂલતા નહીં. ચલો ત્યારે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. ભૂમિતિમાં વિકલનનો ઉપયોગ. હવે વિકલન આધારિત થોડા થોડા ટોપિક તો આપણે આગળના સ્વાધ્યાયની અંદર જોઈ લીધા કે દર છે, દરની અંદર કેવી રીતે ઉપયોગ થાય છે વિકલનનો, પછી વધતા ઘટતો ટોપિક હોય એની અંદર વિકલનનો કેવી રીતે ઉપયોગ થાય છે. હવે ભૂમિતિમાં વિકલનનો ઉપયોગ કેવી રીતે થાય છે એ ટોપિક આપણે જોવાનો છે. તો ભૂમિતિ માટે આપણે આ વાય બરાબર એફ ઓફ એક્સ નામનો કોઈ વક્ર ધ્યાનમાં લઈ લો. હવે આ વક્ર આપેલો છે, આ વક્ર પરનું કોઈ બિંદુ ધારો કે પી ઓફ એક્સ વાય છે. આ પી બિંદુ છે એ પી બિંદુમાંથી પસાર થતી આ રેખાને સ્પર્શક કહેવાય. અને સ્પર્શક છે એને લંબ રેખા જે તમે દોરો એને શું કહેવાય, અભિલંબ રેખા કહેવાય. તો સ્પર્શક અને અભિલંબ એ બંને ઓલરેડી રેખાઓ છે. અને ખાસ ધ્યાનમાં રાખવાની બિંદુ છે, બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એને સ્પર્શક કહેવાય, અને સ્પર્શકની જે લંબ રેખા હોય એને જ અભિલંબ રેખા કહેવાય. હવે આપણો પ્રશ્ન શું છે તે તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે વાય બરાબર એફ ઓફ એક્સ નામનું વક્ર આપેલો હોય તો આ સ્પર્શક છે તો સ્પર્શકનો ઢાળ કયો થાય. તો આ જે સ્પર્શક છે એ સ્પર્શક થીટા માપનો ખૂણો અહીંયા બનાવે છે. હવે ખૂણાના આધારે તો ઓલરેડી આપણે જાણીએ છીએ, 11મા ધોરણની અંદર શીખી ગયા કે ઢાળ છે તો ઢાળ બરાબર શું કહેતા હતા, એમ બરાબર ટેન થીટા. રેખાઓ ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા છીએ. પરંતુ અહીંયા વિકલનનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે. તો વિકલન માટે જોઈ લો, સ્પર્શક આપ્યો તો સ્પર્શકનો ઢાળ નક્કી કરવા માટે હંમેશા જે વક્ર આપેલું હોય આ વક્રનું વાય બરાબર એફ ઓફ એક્સ નામનો આપેલો હોય એનું એક્સ પ્રત્યે વિકલન કરવાનું રહેશે. ઓલરેડી આપણે વિકલનની વ્યાખ્યા હતી એની અંદર શીખવાડી દીધું છે. તો ખાસ ધ્યાનમાં રાખો, સ્પર્શક છે તો સ્પર્શકનો ઢાળ કોના ઉપરથી મળે, તો હંમેશા વાય બરાબર એફ ઓફ એક્સ નામનો જે વક્ર આપેલો હોય એ વક્રનું એક્સ પ્રત્યે તમે વિકલન કરી દો તો એ વિકલન છે, એ વિકલન એ શું કહેવાય, સ્પર્શકનો ઢાળ કહેવાય. વક્રના વિકલન એ સ્પર્શકનો ઢાળ આપે છે. મગજમાં વસ્તુ ફિટ કરો, પરફેક્ટ. તો જો લો, સ્પર્શકનો ઢાળ કોને કહેવાય, તો વક્ર વાય બરાબર એફ ઓફ એક્સ હોય તો વાયનું એક્સ પ્રત્યે વિકલન, વાયનું તમે એક્સ પ્રત્યે વિકલન કરો તો ડીવાય બાય ડીએક્સ મળે, અને એફ ઓફ એક્સનું વિકલન કરો તો શું થાય, એફ ડેસ ઓફ એક્સ થાય. તો આ જે પદ આપણને મળે છે એને શું કહેવાય, વક્ર જે આપેલો છે વક્રના આધારે મળતો સ્પર્શક છે એ સ્પર્શકનું ઢાળ કહેવાય. કોનો ઢાળ, સ્પર્શકનું. હવે સ્પર્શકનું ઢાળ ધારો કે બિંદુ કયું આપેલું હોય, પી ઓફ એક્સ ઓન વાય વન, એક્સ ઓન વાય વન બિંદુ આપેલું હોય તો એનો ઢાળનું મૂલ્ય કેટલું થાય, તો ડીવા બાય ડીએક્સ, અને આમ ઊભી લાઈન દર્શાવીને એનું મૂલ્ય શોધી શકો છો, અથવા એફ ડેસ ઓફ એક્સ વન તરીકે પણ મૂલ્ય શોધી શકો છો. અને ઢાળને સામાન્ય રીતે આપણે કોને વડે દર્શાવીએ છીએ, સ્મોલ એમ વડે, પરફેક્ટ. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, એમ એટલે ઢાળ કહેવાય, ઢાળ એટલે શું કહેવાય, જે વક્ર આપ્યું એ વક્રનું એક્સ પ્રત્યે વિકલન એ સ્પર્શકનો ઢાળ આપે છે, પરફેક્ટ. તો ડીવા બાય ડીએક્સ બરાબર એફ ડેસ ઓફ એક્સ ઢાળ દર્શાવે છે. હવે નોંધ એ કે આ સ્પર્શક છે, સ્પર્શકનું શું મળી જાય, આપણને ઢાળ મળી જાય. તો આ જે સ્પર્શક તો પોતે શું છે, રેખા. તો રેખાનું સમીકરણ મળે કે ન મળે, મળે. આપણે રેખાનું સમીકરણ છે એ 11મા ધોરણની અંદર ઓલરેડી શીખી ગયા હતા કે બિંદુ આપેલું હોય અને ઢાળ આપેલું હોય તો બિંદુનું ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ થાય. તો સ્પર્શકનું સમીકરણ શોધવા માટે હંમેશા બે વસ્તુની જરૂર પડે. મગજમાં વસ્તુ પહેલેથી ફિટ કરી દો. આપણે એક્ઝામ્પલ છે ત્યાં આગળ પણ આ જ પ્રશ્નો હું પૂછીશ. તો બિંદુ પી ઓફ એક્સ ઓન વાય વન, અને બીજી વસ્તુ ઢાળની જરૂર પડે. તો બિંદુ આપી દીધું હોય, ઢાળ આપી દીધું હોય તો સ્પર્શકનું સમીકરણ કેમ ના મળે, અવશ્ય મળશે. તો બિંદુ આપેલું હોય, ઢાળ આપેલું હોય તો જ હંમેશા સ્પર્શકનું સમીકરણ વાય માઇનસ વાય વન બરાબર એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન થાય.
જે એક્સ વન વાય વન છે એ બિંદુના યામ દર્શાવે છે, અને સ્મોલ એમ છે એ શું દર્શાવે છે, ઢાળ. ઢાળ એટલે કયો, ડીવાય બાય ડીએક્સ. પરફેક્ટ. ઓકે, તો સ્પર્શકનું સમીકરણ ખાસ યાદ રાખવાનું, આપણે એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો છે. વાય માઇનસ વાય વન બરાબર એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન, જે 11મા ધોરણમાં ઓલરેડી રેખાઓ ચેપ્ટરમાં શીખી ગયા હતા. હવે આગળ આ સ્પર્શક છે, તો સ્પર્શકને લંબ રેખા એટલે શું કીધી, અભિલંબ. તો એનું સમીકરણ પણ શોધી શકાય, યસ શોધી શકાય. રેખાઓ ચેપ્ટરની અંદર ઓલરેડી આપણે શીખી ગયા કે આ રેખા હોય એને આ લંબ રેખા હોય તો હંમેશા એનો ઢાળ કેવો હોય, વ્યસ અને વિરોધી હોય. તો સ્પર્શક છે, સ્પર્શકનો ઢાળ કેટલો હોય, એમ હોય. તો એના અભિલંબ છે, તો અભિલંબનો ઢાળ હંમેશા કેટલો થાય, માઇનસ વન અપન એમ થાય, એનો વ્યસ અને વિરોધી થાય. અભિલંબનો ઢાળ હંમેશા સ્પર્શકના ઢાળ કરતા કેવો હોય, વ્યસ અને વિરોધી. ધારો કે સ્પર્શકનો ઢાળ બગડ બે હોય તો અભિલંબનો ઢાળ કેટલો થાય, માઇનસ વન બાય ટુ થાય. પરફેક્ટ. ઓકે ચલો, તો અભિલંબનું સમીકરણ શોધવું હોય તો, અભિલંબનું સમીકરણ શોધવા માટે પ્રોસેસ આપણી એના જ બિંદુ, તો પી ઓફ એક્સ વન વાય વન આપેલું છે, અને ઢાળ કયો લેવાનો, તો સ્પર્શકનો ઢાળ હોય એનો વ્યસ અને વિરોધી, તો માઇનસ વન અપન એમ લેતા. સમીકરણ સ્પર્શકના જેવી રીતે વાય માઇનસ વાય વન બરાબર, હવે ઢાળ દર્શાવો, માઇનસ વન અપન એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન. તો જ્યારે પણ આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે અભિલંબનું સમીકરણ શોધો, તો તમારે શું ધ્યાનમાં રાખવાનું, જે વક્ર આપ્યો હોય એ વક્રનું વિકલન કરવાનું, વિકલન ઉપરથી આપણને સ્પર્શકનો ઢાળ મળે, અને સ્પર્શકનો ઢાળ છે એનું મૂલ્ય શોધીએ, એનો વ્યસ અને વિરોધી અભિલંબનો ઢાળ કહેવાય. અને અભિલંબનો ઢાળ મળી જાય, બિંદુ મળી જાય, તો અભિલંબનું સમીકરણ મળી જાય. ઓકે ઓકે, આ વાત કરી સ્પર્શકનો ઢાળ, ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ડેશ ઓફ એક્સ. બીજી વાત કરી સ્પર્શકનું સમીકરણ, વાય માઇનસ વાય વન બરાબર એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન. અને ત્રીજી વાત કરી અભિલંબનું સમીકરણ, તો વાય માઇનસ વાય વન બરાબર માઇનસ વન અપન એમ એક્સ માઇનસ એક્સ વન. ઓકે ઓકે ચલો આગળનો ટોપિક જોઈએ. હવે વાત કરીએ આગળ સ્પર્શક છે, તો સ્પર્શકનું ઢાળ આપણને મળે તો ખરા, પરંતુ જો એક્સ અક્ષને સમાંતર સ્પર્શક હોય, એક્સ અક્ષને લંબ સ્પર્શક હોય, તો ફરક શું પડે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું, એક્સ અક્ષને સમાંતર સ્પર્શક હોય તો હંમેશા એનો ઢાળ કેટલો થાય, શૂન્ય થાય, અને એક્સ અક્ષને લંબ સ્પર્શક હોય તો હંમેશા ઢાળ એનો કેવો થાય, અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિત ઢાળ હોય એટલે આપણે એક્ઝામ્પલમાં કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની, છેદ બરાબર કેટલા થાય, ઝીરો બરાબર નોંધ રાખવાની. ફરીવાર નોટિસ કરી દઈએ, આપણને પ્રશ્ન આપી દીધો હોય કે એક્સ અક્ષને સમાંતર સ્પર્શક હોય તો એનો ઢાળ કેટલો થાય, અથવા શરત એ લઈને દોડવાની રહેશે. તો એક્સ અક્ષને સમાંતર સ્પર્શક હોય તો કોન્સેપ્ટ આપણો ધ્યાનમાં રાખવાનું, ઢાળ બરાબર કેટલો લેવાનો, ઝીરો થાય, એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર ઝીરો થાય. અને એક્સ અક્ષને લંબ એટલે કે શિરોલંબ જે રેખા આપી દી હોય, તો શિરોલંબ રેખા હોય એટલે કે સ્પર્શક હોય, તો એનો ઢાળ કેટલો થાય, હંમેશા અવ્યાખ્યાયિત થાય. તમે જાણો છો પાઈ બાય ટુમાં આપનો ખૂણો હોય ત્યારે, તો ધ્યાનમાં રાખવાનું આપણે છેદ છે એ કેવો હોય, હંમેશા ઝીરો હોય. આપણે એક્ઝામ્પલ છે એની અંદર આ કન્ડિશનનો ફરજિયાતપણે ઉપયોગ કરીશું. ઓકે ઓકે ચાલો બીજી વાત કરી દઈએ, આ જ બીજના આધારે કે એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષ ને લંબ રેખા કો અત્યારે હાલ સ્પર્શક કહીએ છે, તો એનું સમીકરણ કયું થાય, સમીકરણ. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, જો પી ઓફ એક્સ વાય છે એની જગ્યાએ આપણે એક્સ વન વાય વન બિંદુ આપેલું હોય, તો પી ઓફ એક્સ વન વાય વન બિંદુના આધારે ધ્યાનમાં રાખવાનું, એક્સ અક્ષને લંબ હોય તો એનું સમીકરણ એક્સ બરાબર કેટલા થાય, એક્સ વન થાય, બિંદુનો એક્સ એમ, બિંદુનો એક્સ એમ આ સ્પર્શકનું સમીકરણ થાય. પરંતુ વાય અક્ષને
લંબ હોય તેવી રેખા છે, એટલે કે અત્યારે હાલ આપણે શું છે, સ્પર્શક, તો એનું સમીકરણ કયું થાય? તો વાય બરાબર કેટલા થાય, વાય વન થાય, એટલે કે બિંદુ હોય એ બિંદુનો વાયમ ખાસ ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. તો આ બંને કોન્સેપ્ટ છે એ ઢાળ છે, તો ઢાળ આપણે ઝીરો તો સમજી લેવાનું એક્સ અક્ષની સમાંતર સ્પર્શક કહેવાય, અને ઢાળ અવ્યાખ્યાયિત તો એક્સ અક્ષને લંબ કહેવાય. એક્સ અક્ષને સમાંતર સ્પર્શક કો એટલે કે વાય અક્ષને લંબ કો, તો વાય બરાબર વાય વન નામનું સમીકરણ થાય, અને એક્સ અક્ષને લંબ કો તો એક્સ બરાબર એક્સ વન, એક્સ વન અને વાય વન એ બિંદુના યામ દર્શાવે છે. પરફેક્ટ. ઓકે ચલો હવે બેઝિક ટોપિક થોડો અહીંયા જોઈ લો, આપણે પાછળ એક્ઝામ્પલ છે તે આગળ આ રિપીટ કરી દઈશું. અહીંયા ધ્યાનમાં રાખો આ સ્પર્શક છે અને આ શું છે આપણો અભિલંબ છે. અહીંયા બિંદુ પી ઓફ એક્સ વાય છે, ત્યાંથી લંબ અહીંયા એમ દોરતો, તો પી થી એમ આપણો લંબ થઈ ગયો, અહીંયા 90 ડિગ્રી બને છે. હવે ખાસ ધ્યાન રાખો આ જે ટુકડો છે એ કોનો છે, અભિલંબનો, તો આના આધારે જે આ લંબાઈ આપણને મળે છે એને શું કહેવાય, અવાભિલંબની લંબાઈ કહેવાય, અને જે અસ્પર્શકના આધારે આ લંબાઈ મળે છે એને શું કહેવાય, અસ્પર્શકની લંબાઈ કહેવાય. બરાબર. આ ટોપિક છે એ આપણે પાછળ એનું મૂલ્ય કેટલું થાય એ પણ જોઈશું. કમ્પ્લીટ. બેઝિક ખાલી અત્યારે હાલ આટલું જોઈ લો. ચલો એક્ઝામ્પલ તરફ પ્રયાણ કરી દઈએ. ચલો એક્ઝામ્પલ પહેલો લઈ લઈએ. વક્ર આપેલો છે વાય બરાબર 3 × x^4 -4x, તો કે x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. માત્ર ઢાળની વાત કરી છે તો સ્પર્શકનો ઢાળ તો આપણે જાણીએ કે જે વક્ર આપ્યું હોય એ વક્રનું x પ્રતિ શું કરી દેવાનું, વિકલન, અને જે કિંમત આપી હોય એ મૂકી દેવાની. તો જો અહીં પહેલાં આપણને શું આપેલો છે, તો y બરાબર 3 × x^4 = 4x આપેલા છે. ચલો વાયનું એક્સ પ્રત્યે વિકલન કરી દો, તો વાયનું એક્સ પ્રત્યે વિકલન ડિવાઇડ બાય ડીએક્સ. ચલો 3 × 12 છે, એક્સની 4 નું વિકલન કેટલું થાય, તો 4x³ એટલે 4 × 3 કેટલા થશે, 12x³ માઇનસ 4x છે, 4 × 12 એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેટલું થાય, 1. તો આ વક્રનું એક્સ પ્રત્યે આપણે શું કરી દીધું, વિકલન કરી દીધું, પરંતુ આપણે શું કરવાનું છે, એક્સ બરાબર 4 આગળ છે સ્પર્શકનું ઢાળ શોધવાનું છે. તો વક્રનું વિકલન કરો એટલે આપણને ઢાળ મળ્યો, પરંતુ કયા મૂલ્ય માટે, એક્સ બરાબર 4 માટે. ચલો તો સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ, એક્સ બરાબર 4 મૂલ્ય આગળ, ઢાળનું મૂલ્ય કેટલું થાય, તો 12, 4 છે, 4³ એક્સની જગ્યાએ કેટલા મૂકી દીધા, 4, અને માઇનસ 4 હતા એમના બરાબર. તમે સાદરૂપ આપશો તો જવાબ આપણો આવશે 764. તો જે માગેલ સ્પર્શકનો ઢાળ દર્શાવે છે, તો સ્પર્શકનો ઢાળ ફરી વાર રિબેક માર દઉં, વક્ર આપ્યો હોય વક્રનું એક્સ પ્રત્યે શું કરવાનું, વિકલન કરવાનું, અને કોઈ કિંમત આપી હોય એ કિંમત એની જગ્યાએ મૂકવાની રહેશે, એક્સ હોય તો એક્સની જગ્યાએ, વાય હોય તો વાયની જગ્યાએ. ઓકે ઓકે ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. વક્ર વાય બરાબર x-1/x-2, જ્યાં એક્સ ડઝ નોટ ઇક્વલ 2 આપેલા છે, ને એક્સ બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ શોધો. શેની વાત કરી છે, માત્ર ઢાળની. તો ઢાળ એટલે શું કરવાનું, વક્રનું એક્સ પ્રત્યે વિકલન. તો આપણી પ્રોસેસ એના જ, અહીંયા વક્ર વાય બરાબર આપણને કેટલા આપે છે, x-1/x-2. ચલો હવે સ્પર્શકનો ઢાળ શોધવા માટે શું કરવાનું, વિકલન કરવાનું છે, તો માટે એક્સ પ્રત્યે વિકલન લેતા ડીવાય બાય ડીએક્સ. ચલ અંશમાં છે, છેદમાં પણ ચલ છે, ચલ ભાગ્યા ચલ ભાગ્યાનો નિયમ, તો છેદ એમના એમ, અંશનું વિકલન, એક્સનું વિકલન કેટલું થાય, 1, અને 1 માઇનસ આપેલું છે એ 1નું વિકલન કેટલું થશે, 0 માઇનસ. હવે અંશ એમના એમ, છેદનું વિકલન, તો એક્સનું વિકલન કેટલું થાય, 1, અને 2નું વિકલન કેટલું થશે, 0, તો 1, અને છેદનો સ્કેર ભૂલવાનો નહીં, ભાગાકારનો નિયમ એપ્લાય કરી દીધો, માટે ડીવાય બાય ડીએક્સ બરાબર, સાદરૂપ આપી દો,
एक्स माइनस टू माइनस एक्स प्लस वन डिवाइड बाय एक्स माइनस टू आखा नो स्क्वेर बराबर एक्स एक्स घर भेगा माइनस टू प्लस वन माइनस वन अपन एक्स माइनस टू आखा नो स्क्वेर थे। तो आ अपने डीवा बाय डी एक्स मळ्यो छे केटलो छे माइनस वन अपॉन एक्स माइनस टू आखा नो स्क्वेर। परंतु आपणे जे आ ढाळ मळ्यो स्पर्शकनो ए क्या मूल्य माटे शोधवानो छे एक्स बराबर दस माटे। तो आथी स्पर्शकनो ढाळ डीवा बाय डी एक्स केटला माटे एक्स बराबर दस माटे तो बराबर माइनस वन अपॉन एक्स की जगह के मुकवाना दस तो दस माइनस बे आखा स्क्वेर अने आपणे जाणीए मुजब दस माइनस बे एटले आठ आठ नो स्क्वेर केटलो कहेवाय चौसठ। तो आपणो जवाब माइनस वन अपॉन चौसठ थाय जेम आगेल एक्स बराबर दस आगळनो शुं दर्शावे छे ढाळ दर्शावे छे। छेले गुजराती लाइन तमारे लखवानी रहेशे के आथी मागेल ढाळ माइनस वन अपॉन चौसठ थाय आगळना एक्जाम्पल પણ એ રીતે ગુજરાતી લાઈન લખવાની રહેશે। ઓકે ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર છ પ્રચલ સમીકરણ આપણને આપેલા છે અને પ્રચલ સમીકરણના આધારે આપણને અભિલંબનું ઢાળ શોધવાનું કીધે છે। ચલો રકમ જોઈએ એક્સ બરાબર વન માઇનસ એ ઇન્ટુ સાઇન થીટા વાય બરાબર બી ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા અને જો થીટા બરાબર પાય બાય ટુ હોય તો ત્યાં આગળ અભિલંબનું ઢાળ શોધો। આગળના એક્ઝામ્પલ આપણે જોયા સ્પર્શકનું ઢાળ શોધવાની વાત કરી હતી। સ્પર્શકનું ઢાળ એટલે જે વક્ર આપ્યું એ વક્રનું એક્સ પ્રત્યે આપણે શું કરતા હતા સીધું વિકલન કરતા હતા અને આપણને જે એક્સની કિંમત આપી હોય તે આગળ મૂકી દેતા હતા સ્પર્શકના ઢાળનું મૂલ્ય આપણને મળી જતું હતું। પરંતુ અભિલંબનું ઢાળ તો અભિલંબના ઢાળની વાત આપણે થિયરી બેની અંદર અત્યારે હાલ જ કરી દીધી કે જે સ્પર્શકનું ઢાળ મળશે એ ઢાળનું વ્યસ્ત અને વિરોધી એટલે શું કહેવાય અભિલંબનું ઢાળ કહેવાય। ચલો જોઈ લઈએ અહીંયા તો આપણે ડીવા બાય ડીએક્સ શોધવાનો છે સ્પર્શકનો ઢાળ એ કન્ફર્મ છે અને પછી એનો વ્યસ્ત અને વિરોધી લેવાનો છે એ પણ કન્ફર્મ થઈ ગયું। પરંતુ અહીંયા તો શું આપે છે એક્સ એ થીટા સ્વરૂપમાં આપે છે વાય પણ થીટા સ્વરૂપમાં આપે છે તો પ્રચલ સમીકરણ છે એનું વિકલન ઓલરેડી આપણે શીખી ગયા છીએ। જે ચલ આપેલો હોય એક્સ વાય સિવાય એ ચલ પ્રત્યે શું કરવાનું વિકલન કરવાનું અને ડીવા બાય ડીએક્સ આપણે શોધવાના રહેશે। પરફેક્ટ ઓકે ડન જોઈ લઈએ ત્યારે તો પહેલાં एक्स बराबर वन माइनस ए साइन थीटा छे एनु थीटा प्रत्ये विकलन लेता तो माटे डी एक्स बाय डी थीटा अचल पद वन छे एनु विकलन जीरो माइनस ए साइन थीटा नु विकलन केटलुं थाय कॉस थीटा थाय तो माटे डी एक्स बाय डी थीटा बराबर माइनस ए कॉस थीटा मळे। હવે વાયનું થીટા પ્રત્યે વિકલન કરો તો વાય બરાબર આપણને કેટલા આપે છે બી કોસ સ્ક્વેર થીટા માટે ડી વાય બાય ડી થીટા બરાબર બી અચળ બાર કોસનું સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર જેવું પદ સમજી લો એક્સનું વિકલન આપણે શું કરતા હતા ટુ એક્સ અને એક્સની જગ્યાએ જે પદ આપ્યું હોય એનું શું કરતા સાંકળતા નિયમ મુજબ વિકલન સેમ પ્રોસેસ અહીંયા એ જ કરવાનું છે। થીટા પ્રત્યે આપણે વિકલન કરીએ છીએ તો આ પોતે છે સ્ક્વેર સમજીને તો થીટાનો સ્ક્વેર છે એવું સમજી લો તો ટુ થીટા જવાબ થાય ટુ થીટા થાય પરંતુ થીટા પોતે છે અહીંયા ના કોસ તો કોસનું વિકલન માઇનસ સાઇન થીટા થાય સાંકળનો નિયમ એપ્લાય કરી દીધો માટે ડીવા બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ બી સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મળે। તો આપણને dx બાય ડી થીટા અને dy બાય ડી થીટા મળી ગયા। હવે આપણે શોધવાનું શું છે અભિલંબનું ઢાળ એના માટે શોધવાનું શું છે dy બાય dx dy બાય dx માટે શું પ્રોસેસ છે ઓલરેડી આપણે જાણીએ છીએ કે dy બાય dx એટલે શું કહેવાય તો dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટાનો ગુણોત્તર લેવાનો। ચલો dy બાય ડી થીટા આપણને કેટલા મળેલા છે તો માઇનસ ટુ બી સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને ડીએક્સ બાય ડી થીટા માઇનસ ઇ કોસ થીટા માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ કોસ કોસ કેન્સલ
तो आपने डीपीआई बाय डीएक्स बराबर टू बी अपन ए साइन थीटा मळे छे। परंतु आपने जी ढाल शोधवानो छे ए ढाल थीटा बराबर केला माटे शोधवानो छे पाई बाय टू माटे। तो पहला आपने शू करिए पाई बाय टू माटे ढाल नो मूल्य शोधी दिए। तो dy बाय dx थीटा बराबर केला होय पाई बाय टू, तो 2b अपॉन a साइन पाई बाय टू। अने आपने जानिए साइन पाई बाय टू मूल्य केटलू थाय 1, तो आपनो जवाब केटलो थयो 2b अपॉन a थाय। तो आ आपने स्पर्शक छे ए स्पर्शक नो ढाल मळ्यो थीटा बराबर पाई बाय टू होय त्यारे। परंतु आपणे शुं शोधवानुं छे अभिलंबनो ढाळ, तो माटे अभिलंबनो ढाळ हमेशा व्यस्त अने विरोधी होय कोनो स्पर्शकना ढाळथी। तो 2b अपॉन a छे एनो व्यस्त पहेला लेलो, व्यस्त केलो थाय तो a अपॉन 2b थाय, अने एनो विरोधी एटले प्लस निशानी छे तो कई लखवानी माइनस, जो माइनस आपे तो शुं करवानी प्लस। तो आ ढाळ जे दर्शावे छे ए कोने दर्शावे छे अभिलंबनो ढाळ दर्शावे छे। छेले गुजराती लाइन तमारे लखी देवानी आथी मागेल ढाळ माइनस ए अपॉन टू बी थाय। परफेक्ट, ओके डन। चलो नेक्स्ट एक्जाम्पल, एक्जाम्पल नंबर 7। वक्र वाय बराबर एक्स की 3 घात माइनस 3 × x² माइनस 9x प्लस 7 ने जे बिंदुओं स्पर्शको एक्स अक्ष ने केवी होय समांतर होय ए बिंदुओं शोधो। एक्स अक्ष ने समांतर स्पर्शको होय ते बिंदुओं शोधो। हवे अपने नोध अत्यारे हालज कर दी थी कि ढाळ आपेलो होय ए ढाळ 0 होय, तो अपने बात शुं करी थी कि ए स्पर्शक हमेशा एक्स अक्ष ने केवो होय समांतर होय। तो अपना कॉन्सेप्ट क्लियर छे કે x અક્ષને સમાંતર સ્પર્શક આપેલો હોય તો ઢાળ બરાબર કેટલો લઈને દોડવાનો 0 લઈને દોડવાનો, અને x અક્ષને લંબ સ્પર્શક આપેલો હોય તો ઢાળ કેવો થાય અવ્યાખ્યાયિત પદ એટલે છેદ બરાબર 0 લઈને દોડવાનો થાય। આ કોન્સેપ્ટ ઓલરેડી આપણે વાત કરી દીધી છે, તો અત્યારે હાલ આપણે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે। આ વક્ર છે એ વક્રના સ્પર્શક એ x અક્ષને કેવો આપેલો છે સમાંતર, અને એના આધારે આપણે શું કરવાનું છે બિંદુઓ શોધવાના છે। બિંદુઓ શોધો એનો અર્થ એ દર્શાવે કે આપણે x અને y નું મૂલ્ય શોધવાનું છે। ચલો તો આપણે શું કરીએ ઢાળના આધારે બિંદુઓ શોધી લઈએ। તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે જે વક્ર આપેલો છે એનો x પ્રત્યે વિકલન કરવાનું છે। તો y બરાબર x ની 3 માઈનસ 3x² માઈનસ 9x પ્લસ 7 y નું x પ્રત્યે વિકલન લેતા તો dy બાય dx બરાબર x ની 3 નું વિકલન 3x² 3 × x² x નું વિકલન 2x 3 × 2 = 6x માઇનસ 9 / 12 x નું x પ્રતિ વિકલન 1 અચળ પદ નું વિકલન કેવું થશે 0। ચલો 3 સામાન્ય લઈ લો, 3 સામાન્ય લેતા x² માઇનસ 3 × 2 કેટલા થશે 6 અને 3 × 3 = 9। ચલો હવે પાડ દો તો 3x² માઇનસ 3x પ્લસ x માઇનસ 3 ઓલરેડી તમે જાણો છો 3 × 3 પરફેક્ટ, તો માઇનસ 3x પ્લસ x માઇનસ 2x બરાબર 7 રૂપ આપતા આપણને અવયવ કયા મળે છે જોઈ શકો છો તમે, 1x માઇનસ 3 અને બીજો x પ્લસ 1 મળે છે। તો આ આપણને y નું x પ્રતિ વિકલન એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ મળે છે। હવે આપણને જે વસ્તુ આપી છે એના આધારે કે સ્પર્શકો છે એ x અક્ષની કેવા છે સમાંતર છે, અને x અક્ષની સમાંતર હોય તો ઢાળનું મૂલ્ય કેટલું થાય 0 થાય। ચલો તો અહીં x અક્ષને સમાંતર સ્પર્શકો છે માટે ઢાળ બરાબર કેટલા થાય 0 થાય, એટલે કે dy બાય dx બરાબર 0।
ડીપો બડી એક્સ આપણને કેટલો મળે એ મૂકી દો. તો માટે 3 × x − 3 × x + 1 = 0. ડીવા બાય ડીએક્સની કિંમત દર્શાવી દીધી અહીંયાથી. માટે તમે જાણો એ મુજબ x = 3 અથવા x - 1 મળે. તો જે માગેલ એક્સની કિંમત છે. પરંતુ આપણે શું કરવાનું છે, બિંદુઓ શોધવાના છે. તો એક્સ મળ્યા તો એના આધારે વાય શોધવાનું છે. તો વાયની કિંમત શોધવા માટે હંમેશા ધ્યાનમાં રાખવાનું એક્સની કિંમતને વક્રમાં મૂકી દેવાની. ચલો તો વક્ર આપણને આપેલો છે એના આધારે. તો પહેલા વક્ર દર્શાવી દઈએ. y = x³ − 3 × x² − 9x + 7. પહેલી વાત કરીએ x = 3 માટે વાય જ્યાં એક્સ દેખાય છે ત્યાં કેટલા પધરાવી દો, 3. તો બરાબર 3 × 3² − 3 × 3² − 9 + 7. સરવાળી કરી દો, 27 − 27 કેન્સલ, −27 + 7 − 20 થાય. x = 3 હોય તો y = −20. ચલો એ જ રીતે x = −1 તો y = −1 − 3 − 3 − 9² − 9 + 7. ચલો સરળ બાદબાકી વ્યવસ્થિત કરો. અહીં જોડો −−+ 9 વત્તા 7 કેટલા થશે, 16. અહીંયા જોડો −1² કેવો થશે, +1. તો 16 − 3 કેટલા થશે, 13. અહીંયા −1 − 3 − 1 13 − 1 કેટલા થશે, +12. આથી x = −1 હોય ત્યારે y = આપણને કેટલા મળ્યા, +12. તો માટે માગેલ બિંદુઓ કયા થશે, તો 1. x = 3 હતા તો y = −20. બીજા x = −1 હતા તો y = કેટલા, 12. જે માગેલ બિંદુ દર્શાવે છે. પરફેક્ટ. તો ગુજરાતી લાઈન છેલ્લે લખવાની ભૂલવાની નહીં. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, 13મો એક્ઝામ્પલ. વક્ર આપી દીધો છે આપણને ઉપવલય. x² + 9 + y² + 16 = 1 / 1, કે જે બિંદુ આગળના સ્પર્શકો. પહેલો પ્રશ્ન, એક્સ એક્સની સમાંતર હોય એ બિંદુ શોધો. બીજો પ્રશ્ન, વાય એક્સની સમાંતર હોય તે બિંદુ શોધો. આગળનો એક્ઝામ્પલ ગણ્યો એ જ પદ્ધતિ અહીંયા એપ્લાય કરવાની છે. ચલો તો પહેલાં આપણે શું કરવાનું, વક્ર આપેલો છે તો ભાઈ ડીવાય બાય ડીએક્સ એટલે કે સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. પછી વાર્તા આપણી આગળ હતી એના એ જ. ચલો તો વક્રનું વિકલન કરી દો. તો x² / 9 + y² / 16 = 1. ચલો એક્સ પ્રતિ વિકલન લઈ લો. x² નું વિકલન 2x / 9 + y² નું વિકલન 2y / 16 × dy/dx. અચળ પદનું વિકલન કેવું થાય, 0. બે અચળ સામાન્ય લઈને 0 સાથે કેન્સલ. માટે dy/dx છે એ કરતા બનાવી દો dy/dx + x / 9 છે જમણી બાજુ જશે તો −x / 9. પરફેક્ટ. ચલો y/16 છે તો અહીંયા જમણી બાજુ મોકલશે 16/y. તો આપણો ઢાળ કેટલો મળ્યો, −16x/9y. બરાબર વ્યવસ્થિત લખી દઈએ, 16x અને 9y. તો વક્ર છે, વક્રનું એક્સ પ્રતિ વિકલન કરતા આપણને સ્પર્શકનો ઢાળ આટલો મળે છે. હવે પ્રશ્ન છે એનો જવાબ આપી દઈએ. પહેલો કે એક્સ અક્ષની સમાંતર કીધું છે, તો એક્સ અક્ષની સમાંતર હોય તો એનો ઢાળ બરાબર કેટલો થાય, સ્પર્શકનો 0 થાય. ચલો તો પહેલી વાત કરીએ એની, એક્સ અક્ષને સમાંતર સ્પર્શક હોય
तो ढाल बराबर क्या थाय जीरो थाय परफेक्ट कम्प्लीट। चलो ढाल बराबर जीरो है तो माइनस सोल एक्स अपन नौ वाय माइनस सोल एक्स अपन नौ वाय बराबर क्या थाय जीरो माटे एक्स बराबर अपन के मे जीरो मे। चलो एक्स की किमत अपन के मड़ी गई जीरो एक्स की किमत जीरो है वक्रम मूक दो एटले कोनी किमत मड़ी जाए वाय तो माटे वक्रनी अंदर एक्स की किमत मुकता तो एक्स स्क्वेर बाय नाइन वाय स्क्वेर बाय सिक्सटीन इज इक्वल टू वन। चलो एक्स की किमत जीरो मूकी दो तो वाय स्क्वेर बराबर अपन के मे सोल माटे वाय बराबर प्लस और माइनस फोर मे माटे मांगेल बिंदुओं एक्स बराबर जीरो तो वाय बराबर क्या थाय प्लस और माइनस फोर थाय तो पहला प्रश्न नो जवाब अपने जीरो प्लस और माइनस फोर एट्ले कि बे बिंदुओं अपने आ मळे छे। हवे एज रीते बीजो प्रश्न क्या पूछे छे वाय अक्ष ने समांतर स्पर्शक होय वाय अक्ष ने समांतर स्पर्शक होय तो यह अर्थ के ढाल केव थाय अव्याख्यायित तो ढाल अव्याख्यायित थाय ढाल अव्याख्यायित एनो अर्थ के छेद बराबर किलो लई दौड़वानो जीरो। चलो डीवे बाय डी एक्स है ये शोधो एनो छेद किलो छे नौ वाय तो माटे नौ वाय बराबर केटला थाय जीरो माटे वाय बराबर आपणने केटला मळे जीरो आ वायनी किंमत अवक्रमो मूकी दो तो माटे वाय नी जगह जीरो मूकी दो वन इम्प्लाइस कर दो तो एक्स स्क्वेर बराबर अपन के मैं नौ माटे एक्स बराबर के मे प्लस और माइनस थ्री माटे मागेल बिंदुओ प्लस और माइनस थ्री तर वाय एम कितलो होय जीरो होय तो आ बने प्रश्नों जवाब अपना कम्प्लीट थी गया। तुम्हारे छेले गुजराती लाइन लखी देवा के एक्स अक्ष समांतर हो तरह मागेल बिंदुओं जीरो प्लस और माइनस फोर थाय वाय एक्स समांतर हो तरह मागेल बिंदुओं प्लस और माइनस थ्री जीरो थाय। ओके ओके डन। चलो नेक्स्ट एक्जाम्पल सत्तरमो एक्जाम्पल वक्र आपेलो छे अपने वाय बराबर एक्स त्रण घात ना जी बिंदु आगळना स्पर्शकनो ढाळ ते बिंदुना वाय एम जेटलो होय ते बिंदुओ शोधो बिंदुओ शोधवानी ज वात करी छे। शुं कीधुं छे स्पर्शकनो ढाळ आपणने कीधो छे ए स्पर्शकनो ढाळ ते बिंदुना वाय एम जेटलो होय तो बिंदुओ शोधो ढाळनी तो वात करी दीधी छे तो वक्र परथी आपणे शुं करवानुं छे पहेला स्पर्शकनो ढाळ शोधवानो छे। चलो स्पर्शकनो ढाळ आपणने खबर छे तो वाय बराबर एक्स घन अहीं आपेल छे नंबर आपणे एक आपी दे इन फ्यूचर आपणे जरूर छे एटला माटे। चलो आपणे वात करी मुजब ढाळ तो ढाळ वाय नुं एक्स प्रति विकलन डिवाइड बाय डी एक्स एक्स नी त्रण विकलन थ्री एक्स स्क्वेर सरत शुं आपेल छे स्पर्शकनो ढाळ बिंदुना वाय एम जेटलो छे तो आपणे शरत मुजब स्पर्शकनो ढाळ बिंदुनो वाय एम चलो स्पर्शकनो ढाळ आपणने केटलो मळ्यो छे तो त्रण एक्स स्क्वेर बिंदुनो वाय एम वाय एम एटले पोते वक्र वाय बिंदु तो कोई आपेलुं नथी आपणने एटले एक्स नी त्रण घात कारण नंबर एक एक खास ध्यान रखा बिंदु नो वाय एम एट वाय एम पोते वक्र है माटे सादरूप तमे आपी शको छो माटे एक्स नी त्रण माइनस थ्री एक्स स्क्वेर बराबर जीरो माटे एक्स स्क्वेर कॉमन काढ दो एक्स माइनस थ्री बराबर जीरो माटे एक्स बराबर जीरो थाय अथवा एक्स बराबर केटला थाय त्रण थाय। चलो एक्स की किंमत अपन ने बे मळी तो वाय की किंमत पण केटली मळशे
तो आती एक्स बराबर जीरो, तो वन इम्प्लाइस कर दो वाई बराबर पण केला था जीरो, वन इम्प्लाइस इले वाई बराबर एक्स नी घन छे त्या आगळ एक्स नी जगह जीरो मूकी दे तो वाई बराबर जीरो थी जाए। हवे एक्स बराबर आपने केला मळ्या त्रण मळ्या छे तो वन इम्प्लाइस कर दो वन एटले आपणे वक्र वाय, वाय बराबर एक्स नी घन छे तो त्रण नी त्रण घात बराबर केला थाय 27। माटे मागे बिंदुओ जीरो जीरो एंड त्रण साथे 27 थाय परफेक्ट कम्पेर्ड कॉन्सेप्ट आपणो क्लियर हशे तो एक्जाम्पल एकदम ईजी छे। चलो नेक्स्ट एक्जाम्पल 16मो एक्जाम्पल वाय बराबर 7 इंटू एक्स नी त्रण घात प्लस 11 ना एक्स बराबर 2 ने एक्स बराबर -2 આગળના સ્પર્શકો સમાંતર હોય સમાંતર છે એવું સાબિત કરો, બે સ્પર્શકો એકબીજાને સમાંતર છે એવું સાબિત કરવાનું છે। હવે સ્પર્શકો સમાંતર હોય એનો અર્થ કે બે રેખાઓ એકબીજાને કેવી છે સમાંતર છે। 11મો ટોપિક આવો આપણે શીખી ગયા હતા કે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો કોન્સેપ્ટ કયો હતો, તો પહેલી રેખાનો ઢાળ m1 બીજી રેખાનો ઢાળ m2 બંને કેવા હોય સમાન હોય, તો બંને રેખાના ઢાળ સમાન હોય તો બે સ્પર્શકો પણ કેવા કહેવાય સમાંતર કહેવાય, બે રેખાઓ પણ કેવી કહેવાય સમાંતર કહેવાય, અને બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય તો બંને એકબીજાને કેવા કહેવાય લંબ કહેવાય, તો બે સ્પર્શકો એકબીજાને કેવા કહેવાય લંબ પક્કા। તો લંબ થવાની શરત આપી હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 સાબિતી થાય, અને સમાંતરની વાત કરી તો બંનેના ઢાળ કેવા હોય સરખા હોય। ओके ओके चलो तो आप शू करवानु छे अहींया के एक्स बराबर बे माटे ढाळ शोधवानो छे, एक्स बराबर -2 माटे ढाळ शोधवानो छे अने बन्ने ढाळनुं मूल्य केवुं दर्शावानुं छे समान दर्शावानुं छे। चलो जोई लईए तो पहला वक्र वाय 7 इंटू एक्स नी 3 घात प्लस 11 चलो विकलन कर दो तो डी वाय बाय डी एक्स एक्स नी 3 घातनुं विकलन केटलुं थाय 3 एक्स नो स्क्वेर 3 सीता 21 एक्स नो स्क्वेर थाय। चलो पहली वात करीए एक्स बराबर 2 माटे तो एक्स बराबर 2 छे ढाळमां मूकी दो एक्स नी जगह तो डीवा बाय डी एक्स एक्स बराबर 2 माटे 21 इंटू 2 नो स्क्वेर 2 નો સ્ક્વેર કેટલો થાય 4 4 ગુણ્યા 21 કેટલા થશે 84 થાય, તો x બરાબર 2 માટેનું મૂલ્ય કેટલું મળ્યું 84। ચલો x બરાબર -2 તો ડીવાય બાય dx x બરાબર -2 માટે ઢાળની અંદર મૂકી દો તો 21 ઇન્ટુ -2 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર પણ કેટલો થાય +4 માટે આનો જવાબ પણ કેટલો મળ્યો 84। તો આથી આપણે શું કહી શકીએ કે પહેલો ઢાળ ધારો કે m1 હોય આ કેટલો હોય m2, તો માટે અહીંયા m1 બરાબર m2 મળે છે, એટલે કે બંને સ્પર્શકો છે એના ઢાળ કેવા મળે છે સમાન મળે છે, માટે સમાંતર સ્પર્શકો છે પરફેક્ટ। આ m1 અને m2 ધારતા લેતા તો લખી દેવાનું ઓકે, તો સમાંતર થવાની શરત કઈ તો આપણને ખ્યાલ આવી ગઈ x બરાબર 2 માટેનો ઢાળ m1 શોધ્યો 84 મળ્યો, x બરાબર -2 માટેનો ઢાળ m2 શોધ્યો 84 મળ્યો, અને બંનેના ઢાળ કેવા મળ્યા સરખા, તો બંનેના ઢાળ સમાન હોય તો સ્પર્શકો પણ કેવા હોય સમાંતર હોય ઓકે ओके। चलो नेक्स्ट एग्जांपल आधा वीडियो नो चलो एग्जांपल y बराबर x -2 आखा नो स्क्वायर नो एक स्पर्शक बिंदु આપેલા છે આપણે 2 0 એન્ડ 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય, જોડતી જીવાને સમાંતર હોય તો એવા સ્પર્શકનું
સ્પર્શ બિંદુ શોધો. શું શોધવાનું છે આપણે? બિંદુ શોધવાનું છે. બિંદુ એટલે ટૂંકમાં એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો આપણી વાર્તા એની જ શું કીધું છે? સમાંતર. સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા હોય? સરખા હોય. ટોપિક આપણે એ લઈને દોડવાનો છે. તો એક જીવાની વાત કરી છે અને બીજી વક્રની વાત કરી છે. તો પહેલા વક્રનું પરથી આપણે શું કરીએ? સ્પર્શકનું ઢાળ નક્કી કરી દઈએ. તો ચલો અહીં વક્ર વાય બરાબર એક્સ માઇનસ ટુ આખાનો સ્ક્વેર આપેલ છે, માટે વાયનો એક્સ પ્રતિવિકલન ડીવાય બાય ડી એક્સ, એક્સનો સ્ક્વેર, એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય? ટુ એક્સ થાય. અને સાંકળતા નિયમ મુજબ એક્સનું એક્સ પ્રતિવિકલન કેવું થાય? વન થાય. લખવાની જરૂર છે ના? તો ઢાળ આપણને કેટલો મળે છે? ટુ ઇન્ટુ એક્સ માઇનસ ટુ મળે છે. હવે આપણને શું કીધું છે? જીવા છે એને કેવો છે? સમાંતર. સમાંતર હોય તો જીવાનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ કેવો થાય? સરખો થાય. તો હવે જીવાનો ઢાળ શોધી લો. જીવા કઈ છે? તો આ બંને બિંદુઓને જોડતી હોય તી. ચલો તો ટુ ઝીરો એન્ડ ફોર ફોર નો ઢાળ બરાબર. આપણે બે બિંદુઓ આપેલા હોય તો ઢાળ શોધવાનો ટોપિક અગિયારમા ધોરણની અંદર શીખી ગયા છીએ બરાબર. એ ટોપિકનો આપણે ઉપયોગ કરીશું. એક્સ વન વાય વન બિંદુ, આ એક્સ ટુ વાય ટુ. તો ઢાળનું સૂત્ર તે આગળ કહી શકીએ? તો કે વાય ટુ માઇનસ વાય વન અપન એક્સ ટુ માઇનસ એક્સ વન થાય. બે બિંદુ આપેલા હોય તો ઢાળ શોધવાનું સૂત્ર તો બરાબર કરીને દર્શાવી શકો છો. વાય ટુ માઇનસ વાય વન ફોર માઇનસ ઝીરો અપન ફોર માઇનસ ટુ. ચલો આને નામ આપણે ધારો કે એમ વન આપી દો. આનો જવાબ મળે એનું નામ આપી દઈએ આપણે એમ ટુ. તો એમ ટુ બરાબર કેટલા? ચાર ભાગ્યા બે, બે લેતા. આપણને શું વાત કરી છે? બંને સમાંતર છે. તો અહીં સમાંતર જીવાને આપેલ છે, માટે બંનેના ઢાળ કેવા થાય? સરખા થાય. તો એમ વન બરાબર શું થાય? એમ ટુ થાય. એમ વન એટલે વક્રનો ઢાળ કેટલો મળ્યો આપણને? ટુ ઇન્ટુ એક્સ માઇનસ ટુ. અને એમ ટુ એટલે જીવાનો ઢાળ કેટલો મળ્યો આપણને? ટુ. માટે બે એકા બે, આથી એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન. માટે એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? ત્રણ મળ્યા. ચલો એક્સની કિંમત ત્રણ મળી ગઈ. તો હવે વાય શોધવા માટે હંમેશા વક્રની અંદર કિંમત મૂકવાની. તો વક્ર વાય બરાબર આપણને કેટલા આપેલા છે? એક્સ માઇનસ ટુ આખાનો સ્ક્વેર. ચલો એક્સની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? ત્રણ. માટે વાય બરાબર ત્રણ માઇનસ બે આખાનો સ્ક્વેર. માટે કેટલા માટે છે? વાય બરાબર વન. માટે માગેલ બિંદુ એક્સ બરાબર ત્રણ હોય તો વાય બરાબર કેટલા? વન થાય. ચલો ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે આજનો અધ્યાય કેવો થાય છે? પૂરો થાય છે. મળીશું હવે નેક્સ્ટ ટોપિક સાથે, નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ટુ સાથે. ત્યાં સુધી જોતા રહો મચ્છાણા. ચલો ત્યારે આવજો.